अन्नम ब्रह्म रसो विष्णु भोक्ता देवो महेश्वर पार्वती माता। तो गुजरात ना हूँ पहलू मैं रेस्टोरेंट जो कि जहाँ मंत्रोच्चार विधि थी जो अत्यारे मगनी दाळ नो शीरो बने जो ने गरमा गरम बाजरी ना रोटलो अने अंदर घी नाखीने खावानी मजा कई अलग ज छे। साहेब आप जोई शको छो 150 रुपया मा अनलिमिटेड पेट भरीने जमवानुं छे। आ छे अमारो श्री कृष्ण सुदामा नो किचन। गरमा गरम परोठा जे हिसाबे कस्टमर आवे छे गरमा गरम बाजरी ना रोटला बनावता रहेवामां आवे छे। इवन घऊं भी पोते ज खरीदी करवाना अने पोते ज ग्राइंड करवाना पीसवाना। અહીંયાથી 100 કિલોમીટર દૂર ચોપારીથી આવી છીએ। ઓહો બનાવટ બધી મતલબ ચોખ્ખાઈ એટલી અને બહુ મજા આવે આ હોટલમાં જમવાની। આપણા મહેમાન છે વિષ્ણુભાઈ ને કાનાભાઈ, આના વિશે શબ્દો ન હોય પણ ટૂંકમાં આપણે કહીએ કે બહુ મજા આવે છે। હું તમારા વિડીયો પણ બહુ જોઉં છું, ખાસ કરીને મારે જે પણ મહેમાનો આવે છે બહારથી, સુરત હોય, ગુજરાતમાંથી, જામનગરથી, તે લોકોને અમે અહીંયા જ જમાડીએ છીએ। सो हेलो नमस्ते सत श्री अकाल, केम छो ने वेलकम बेक टू माय चैनल। फरीथी स्वागत है मोस्ट यूनिक वीडियो में। गुजरात में अत्यार सुधी मैं इतना बड़ा रेस्टोरेंट विजिट करिया है पर पहली बार यूं मैं रेस्टोरेंट जो कि जे जगह मंत्रोच्चार विधि थी मगनी दाळ नो शीरो बने छे ए सीन तमे स्टार्टिंग में जोयो एटले भूदेव द्वारा अहींया जमवानुं बनावामां आवे छे। आ होटल नुं नाम छे श्री कृष्ण सुदामा, अरविंद महाराज नी होटल छे। एमनी एक होटल सामख्यारी टोलटेक्स छे, एनी एक्झेक्ट बाजूमां श्री चामुंडा कृपा अरविंद महाराज नी छे। अहींया मळे छे 150 रुपयामां अनलिमिटेड गुजराती थाळी, दिल खोलीने एकदम भावथी ખવડાવવામાં આવે છે। આજના મેનુમાં કઈ કઈ વસ્તુ છે એ તો આપણે જોઈશું જ કે આ જે રેસ્ટોરન્ટ છે શ્રી કૃષ્ણ સુદામા એ સામખિયારી ટોલટેક્સથી 4 કિલોમીટર દૂર ભુજ અને ભચાઉ સાઈડથી તમે આવશો ને એટલે સામખિયારીનો જે ટોલટેક્સ છે એ તમારે ક્લિયર કરીને પછી 4 કિલોમીટર આગળ આવશે। પણ અમદાવાદ ને મોરબી એ જે સાઈડથી તમે આવશો ને સામખિયારી ટોલટેક્સ 4 કિલોમીટર પહેલા જ રાઈટ સાઈડ આવી જશે। ફરીથી અમદાવાદ મોરબીથી સાઈડથી તમે આવશો ને તો સામખિયારીના ટોલટેક્સના 4 કિલોમીટર પહેલા જ આવી જશે, તમને મોટું બોર્ડ દેખાઈ જશે શ્રી કૃષ્ણ સુદામા મહારાજ, અને ગૂગલમાં પણ તમે લખશો ને શ્રી કૃષ્ણ સુદામા રેસ્ટોરન્ટ એટલે પરફેક્ટ એડ્રેસ આવી જશે। 24 કલાક ઓપન હોય છે પણ લંચના ટાઈમમાં લંચ મળે છે, ડિનરના ટાઈમમાં ડિનર મળે છે, બાકી જે 24 કલાક મળે છે ને એમનો નાસ્તો હોય છે અને રગડાવાળી ચા। તો સામખિયારી જે એન્ટર થાવ તો આ જગ્યાએ જરૂરથી એકવાર સ્ટોપ લેજો, 24 કલાક નાસ્તો હોય છે અને જે રાજકોટની ગઈ અને રગડાવાળી ચા, કાઠિયાવાડનો રગડો। એસી સિટિંગ છે, ફેમિલી સિટિંગ પણ અવેલેબલ છે અને નોન એસી સિટિંગ પણ છે। તો સૌથી પહેલાં જય મહાદેવ મહારાજ, મહાદેવ હર। વાહ, અહીં કંઈ જે કંઈ રસોઈ બને છે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોથી રસોઈ બનાવવામાં આવે છે। વાહ, અહીં પાકશાસ્ત્રી આગળ પણ એવો નિયમ હતો કે બ્રાહ્મણના હાથે રસોઈ જમી એટલે એક જીવનનો લાવો। બ્રાહ્મણ એક પાકશાસ્ત્રી હતા, શાસ્ત્ર પણ હતું અને એક પાકશાસ્ત્ર પણ હતું, એને રસોડાનું જ્ઞાન હતું। બ્રાહ્મણના હાથે રસોઈ જમી એક જીવનનો લાવો છે। જીગરભાઈ આજ તમે અમારા મહેમાન બન્યા છો, આપણી એક સંસ્કૃતિ છે, આપણી એક પરંપરા છે કે આવેલા મહેમાનનું તિલકારચનથી વેદના મંત્રો દ્વારા સ્વાગત કરું। તો આવો આપણે જીગરભાઈનું સ્વાગત કરીએ। હરિ ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો વૃધસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નઃ બૃહસ્પતિર્દધાતુ સ્વસ્તિષુ વિનાશાખ્યા ધર્મકલ્યાણવૃદ્ધિદા વિનાયકં પ્રિયા નિત્યં ત્વાંચ સ્વસ્તિ બ્રુવંતુ નઃ। મારું નામ છે અરવિંદ મહારાજ, અને અત્યારે 1.25 મહિનો જેવો થઈ ગયો છે આપણી, પણ જૂનું આજે હું 30 વર્ષથી કે 28 વર્ષથી મારી જૂની ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ મારી ખુદની, એ ટોલ નાકા પહેલાં અહીંયાથી ભુજ તરફ જાઓ ને એટલે ટોલ નાકા તરફ લેફ્ટ સાઈડમાં આવે છે, એમાં નામ લખેલું છે શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટ અરવિંદ મહારાજ।
ફૂલ ગુજરાતી થાળી, ચાર જાતના શાક, રોટલી, રોટલા, સ્વીટ, ફરસાણ, પાંચ સાત જાતના સલાડ, છાશ, ફરસાણ, દરેક વસ્તુ અનલિમિટેડ અનલિમિટેડ જેટલું ખાવ પેટ ભરીને ખાવ, અન્નનો બગાડ ન કરો. અન્નનો બગાડ કરશો તો 50 રૂપિયા ધર્માદામાં નખાવશું. અમે ધર્માદા પેટીમાં અમારે નથી જોતા. શ્રી કૃષ્ણ સુધામાં નામ રાખવા પાછળનું એક મોટામાં મોટું કારણ અને એક હકીકત એ છે કે અમારે જે શ્રી કૃષ્ણ સુધામાં રેસ્ટોરન્ટ છે એના જેટલા પણ પાર્ટનર કહો, ઓનર કહો કે ભાઈઓ કહો, એ બધા મિત્રો જ છે અને ભાઈઓ છે. કેટલો ટાઈમ થયો આ હોટલ ચાલુ કરીને? આ રેસ્ટોરન્ટને સાહેબ 1.25 મહિનો થયો છે. હા, હમણાં જ રિસેન્ટલી જ 1.25 મહિના પહેલાં જ ઓપનિંગ કરેલું છે. 150 રૂપિયામાં અનલિમિટેડ પેટ ભરીને જમવાનું છે. ચાર જાતની સબ્જી છે, સેવ, ટમાટર, બટેટા. આજે લીલોતરીમાં પરવર છે, પનીર છે, દાળ, ભાત, અલગ અલગ જાતના સંભારા છે, સ્ટાર્ટર છે, ખમણ છે. અને આ શ્રી ચામુંડા કૃપા રેસ્ટોરન્ટનું આપણું જે જૂનું અને આમ વખણાય છે એ મગની દાળનો શીરો છે, રોટલી છે, રોટલા છે, પરોઠા છે, છાશ, ટોટલી અનલિમિટેડ આવશે. 150 રૂપિયા પર પર્સન પેટ ભરીને જમવાનું છે. ખાલી એક આપને એક જ વિનંતી રહે છે કે આપને બગાડ ન કરો અન્નનો. જેટલું જોઈ એટલું લ્યો, ખોટું વેસ્ટેજ ન કરો. જીગરભાઈ, આ છે અમારો શ્રી કૃષ્ણ સુધામાનું કિચન. આ અહીંયા જે હિસાબે કસ્ટમર આવે છે એ હિસાબે અમે સલાડ, જે સંભારા કહેવાય છે, એ રેડી કરતા રહીએ છીએ. લસણની ચટણી છે, કોબીજનું છે, મરચાં લોટવાળા છે, કાકડી, ખીરા કાકડી છે અને કાંદા છે અને આ દેશી ગોળ. બાકી શાકમાં જોવા જઈએ તો આજના મેન્યુમાં, હા, આજના મેન્યુમાં શાકમાં આ છે બટાટાનું, રસાવાળું બટાટાનું શાક છે. આ સેવ ટમાટર છે, સેવ ટમેટા. આ આપણે ગુજરાતી દાળ, ખાટી મીઠી દાળ છે. આ પરવર, લીલોતરીનું શાક જે છે, પરવર બરાબર. અને આ પનીરનું શાક છે, જે પંજાબી શાક આપણે એક થાળીમાં અત્યારે જે પનીરનું શાક બનાવ્યું છે એ છે, બરાબર. અને આપણે અહીંયા દાળ બે પ્રકારની રાખી છે, એક ગુજરાતી દાળ ખાટી મીઠી અને આ બીજી દાળ છે એ દાળ તડકા, પંજાબી દાળ. હા, પંજાબી દાળ, બરાબર. શ્રી કૃષ્ણ સુધામાં થાળીમાં બી આપ જોઈ શકો છો, આ થાળી અમે સ્પેશિયલી જ ઓર્ડરથી બનાવેલી છે. શ્રી કૃષ્ણ સુધામાનું બ્રાન્ડિંગ મારેલું છે સાહેબ. થાળી, વાટકા કયો, ગ્લાસ કયો, ડીશ કયો, કોઈ બી કયો. અને આ છે આપણો મગની દાળનો શીરો. આજના મેન્યુમાં અમારે છે દહીંપુરી, ખમણ. હા, ગરમા ગરમ પરોઠા જે હિસાબે કસ્ટમર આવે છે એ હિસાબે ગરમા ગરમ પરોઠા બનાવી અને આપવામાં આવે છે. ગરમા ગરમ બાજરીના રોટલા બનાવતા રહેવામાં આવે છે. આ ચપાતી છે. હા, આપણે અહીંયા બહારેથી વસ્તુ, ઇવન ઘઉં બી પોતે જ ખરીદી કરવાના અને પોતે જ ગ્રાઇન્ડ કરવાના, પીસવાના. એના માટે અહીંયા આપણે સ્પેશિયલી ઘંટી રાખેલી છે, જે ડેલીના ઘઉં પીસી લઈએ છીએ. આપણે તાજે તાજું જ વાપરવાનું. ઘઉં છે, બાજરો છે, મગની દાળના શીરા માટેની જે મગની દાળ છે એ બી અહીંયા જ પીસી લેવાનું. વાહ. અને હું તમને આ બીજું બતાવું. આ અમારું છાશનું સ્ટનર છે. આમાં છાશ ચિલ્ડ પણ થઈ જાય છે અને વલવાઈ દીધું, વલવણ પછી આમ જ થઈ જાય છે. અહીંયા જે થાળ ભરીને તમે જુઓ છો ને, તો સૌથી પહેલાં હું તમને સબ્જી બતાવી દઉં. આ છે બટાકાનું રસાવાળું શાક, જે કાઠિયાવાડી લોકોને ખાસ પ્રિય હોય છે અને આ રસો જ કહેવાય. આ તેલ હેવી તેલ નથી કે તેલ ઉપર તરતું હોય ને દવાઈ દવાઈ ગયું હોય ને એવું જરાય નથી, એકદમ પરફેક્ટ છે. એટલે કાઠિયાવાડીનું એક પરફેક્ટ ટેક્સચર તમે કહી શકો. સેવ ટામેટાનું સબ્જી છે અને દરેક વસ્તુ નાની વાડકીમાં આવે છે. વસ્તુ અનલિમિટેડ છે, તમે 10 વાર લો, 100 વાર લો, એનો કોઈ વાંધો નથી. પણ થાળીમાં બગાડ જરા પણ નહીં કરવાનો, કેમકે બગાડ ચાર્જેબલ બેઝ છે, તમારે ધર્માદા કરવું પડશે. ગુજરાતી થાળીમાં ગુજરાતી ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક પંજાબી સબ્જી પણ આપવામાં આવે છે, જેથી નાના છોકરાને, યંગસ્ટર હોય ને, એ પણ એન્જોય કરી શકે ગુજરાતી થાળી. એમ જોવા જઈએ તો ટોટલ 4 સબ્જી છે. અહીંયા ખાસ આવો તો મગની દાળનો શીરો તો જરૂરથી ટ્રાય કરજો, એ તો કરવો જ જોઈએ.
અરવિંદ મહારાજની હોટલનો મગની દાળનો શીરો તમે ના ખાતો તો સમજો કે તમારી ગુજરાતી થાળી ખાવાનું કંઈ વેલ્યુ નથી, એ તો ખાવો જ પડે. બાકી ફરસાણમાં છે આજે ખમણ છે, બાકી અહીંયા ટ્રે ભરીને સલાડ છે. આ તમે જુઓ, ડુંગળી, કાકડી, એટલે લોટવાળા મરચાં જેને કહીએ છીએ, સંભારો છે, લસણની ચટણી છે અને ટામેટા પણ છે, પાપડ છે, ગોળ છે, બીજું તો શું જોઈએ. કાઠિયાવાડમાં અને કચ્છ સાઈડ તમે આવ્યા હોય તો ગુજરાતી થાળીનો આવી રીતે આનંદ જરૂરથી લેવો. ગરમા ગરમ બાજરીના રોટલો અને અંદર ઘી નાખીને ખાવાની મજા કંઈ અલગ જ છે. એટલે બાજરીનો રોટલો ઘી સાથે જ સારો લાગે અને માખણ હોય તો માખણ સાથે સારો લાગે. મંત્રોચ્ચાર સાથે આપણે ભોજનનો પ્રારંભ કરીશું. શાસ્ત્રમાં બતાવ્યું છે કે ભોજન કરતી વખતે ભગવાનને યાદ કરવા પડે જેથી અન્નમાં કોઈ દોષ લાગતો નથી. એટલે આપણે મંત્રોચ્ચાર સાથે ભોજનનો પ્રારંભ કરીશું. અન્નમ બ્રહ્મ રસો વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર ઇતિ જ્ઞાત્વા દ્વિજો ભોક્તે સો અન્ન દોષેન લિપ્યતે અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નં ચતુર્વિધમ ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કારણ કે અન્ન એ બ્રહ્મ છે, એને જમનાર સાક્ષાત મહેશ્વર છે અને બ્રાહ્મણના હાથની બનેલી રસોઈ જે કોઈ જમે એને પછી કોઈ દોષ લાગતો નથી. મહાદેવ હર, મહાદેવ હર. બાકી અહીંયા જે જમવાનું બને છે ને કિચનમાં એ બ્રાહ્મણ દ્વારા જ બનાવવામાં આવે છે. અને બીજું કે જ્યારે જમવાનું બનતું હોય છે ને સવાર 11 વાગ્યા પહેલાં રસોઈ બની ગઈ હોય છે અને રસોઈ જ્યારે બનતી હોય ને એ ટાઈમ પર મનમાં ગાયત્રી મંત્રનો ઉચ્ચાર થતો હોય છે. પણ આજે સ્પેશિયલ ભૂદેવ આવ્યા છે તો ભૂદેવે કીધું કે ના, આપણે ગાયત્રી મંત્ર નહીં પણ આપણે બીજા મંત્રોચ્ચાર કરીએ જે બોલીને કરી શકાય છે. એટલે એવું સમજો કે શુદ્ધતા અને સાત્વિકતા તમને આ ગુજરાતી થાળીમાં મળશે. ગુજરાતનું એવી રેસ્ટોરન્ટ કહી શકું કે જે આટલી શુદ્ધતા અને સાત્વિકતા રાખે છે. કાઠિયાવાડ અને કચ્છમાં આવો તો કેવું, સંભારોમાં તમને કોમ્પ્લિમેન્ટરી જ વસ્તુ હોય, છાશ છે એ પણ તમારે કોમ્પ્લિમેન્ટરી હોય. ગુજરાતી થાળીની હું વાત કરું છું. આ જગ્યાએ જરૂરથી આવજો, હાઈલી રિકમેન્ડ કરું છું. ઘણા બધા લોકો કબરાઉ જાય છે સ્પેશિયલી માતાજીના દર્શન માટે, તો કબરાઉથી રિટર્ન આવે ને તો બહુ જ બધા લોકો આ જગ્યાએ સ્ટોપ કરે છે કે ચલો હવે જમીને જ જઈએ, કેમ કે જમવાનો ટાઈમ થઈ જાય ને. વધારે પડતી ભીડ બહાર છે એટલે અમે સ્પેશિયલ ફેમિલી હોલમાં આવ્યા છે. જમવાનું ચાલુ કરાય, ખરેખર ગુજરાતી થાળીની શરૂઆત કરાય છે સ્વીટથી અને આપણા વિડીયોનું એન્ડિંગ પણ કરીશું સ્વીટથી, કેમ કે આ જે પ્રસાદ છે ને પ્રસાદ બેસ્ટ જ છે, આમાં કંઈ ટેસ્ટિંગ કરાય એવું છે નહીં. તો સ્વીટ એન્જોય કરીએ અને ફરીથી મળીએ એક નવા વિડીયોમાં, એક નવા સિટીમાં, એક નવા ફૂડ સાથે. ત્યાં સુધી બાય બાય.